રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર અને ભાજપ સરકારના કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિરોધી નિવેદન બાદ ઊભો થયેલો વિવાદ હજી સુધી યથાવત રહ્યો છે. ખાસ કરીને મંત્રી રૂપાલાની ટિકિટ કાયમ રહેતા વિરોધનો સૂર હવે સરકાર સામે ઉઠી રહ્યો છે અને આ સૂર હવે બુલંદ કરવા કચ્છમાં ક્ષત્રિય અસ્મિતા રથનું આયોજન કરવામાં આવ્યું છે. આ અસ્મિતા રથને આજે યાત્રાધામ માતાના મઠ ખાતેથી પ્રસ્થાન કરાવાયું હતું. ક્ષત્રિય સમાજ અને કરણી સેનાના આયોજન હેઠળ અસ્મિતા રથ સમગ્ર જિલ્લાના ગામોમાં ફરી સરકાર સામે ધર્મની જીતનો સંદેશ ફેલાવવામાં આવશે. કચ્છ રાજપૂત ક્ષત્રિય સમાજ અને કરણી સેના દ્વારા આયોજિત ક્ષત્રિય નારી અસ્મિતા રથને આજે માતાના મઢ મંદિર પાસેથી પ્રસ્થાન કરાવાયું હતું. આ પહેલાં ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજના લોકો માતાના મઠ ખાતેથી ક્ષત્રિય સમાજવાડી ખાતે એકત્ર થયા હતા અને રેલી સ્વરૂપે મા આશાપુરા મંદિરે પહોંચી માતાજીના દર્શન બાદ અસ્મિતા ધર્મરથને પ્રસ્થાન કરાવાયું હતું. કરણી સેનાના પ્રદેશ પ્રમુખ વીરભદ્રસિંહ જાડેજાએ કહ્યું કે અસ્મિતા રથ લખપત, અબડાસા, ભુજ સહિતના તમામ તાલુકાના ગામોમાં ફરી સરકારના અહંકાર સામે રોષ દર્શાવવા અને અધર્મ સામે ધર્મનો વિજય થાય છે એવો સંદેશ ફેલાવશે. સરકાર ભલે આ મામલે ડેમેજ કંટ્રોલના પ્રયાસો કરતી હોય અને છેક સુધી લડી લઈશું એમ તેમણે જણાવ્યું હતું. તો ક્ષત્રિય સમાજના જયદેવસિંહ વાઘેલાએ કહ્યું હતું કે સરકારની તાનાશાહી સામે ક્ષત્રિય સમાજની આ લડાઈ છે. સમાજની નારીની અસ્મિતા માટે દરેક સમાજમાં જનજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે ધર્મરથનું રાજ્યની સાથે કચ્છમાંથી પણ આયોજન કરવામાં આવ્યું છે. દરેક સમાજના લોકોનો સાથ સહકાર મળી રહ્યો છે. આ ધર્મરથ આગામી તારીખ 30 સુધી સમગ્ર કચ્છમાં ફરશે. આજરોજ અહીંયા માતાના મઠથી ધર્મરથની આયોજન કર્યું છે અને દરેક તાલુકામાં ફરશે આ રથ અને અધર્મની સામે ધર્મનો વિજય થાય એના માટે માતાજી જોડે આશીર્વાદ લીધા. આગળનો કાર્યક્રમ તાલુકે તાલુકે ફરવાનો કાર્યક્રમ છે અને દરેક સમાજને અમે જોડશું અને દરેક સમાજનો અમારે વિશ્વાસ લેશું અને દરેક સમાજનો સાથ છે અમને. મારું નામ માધુભા જાડેજા, હું શ્રી રાજપૂત કરણી સેના કચ્છનો પ્રમુખ છું. અમે આજથી 22 દિવસ પહેલા પણ અહીંયાથી માતાના મઠથી જ શરૂઆત કરી હતી. જ્યારે આખા ભારત અને ગુજરાતમાં કંઈ નહોતો, રૂપાલા બોલ્યા અને બીજા દિવસે અમે અહીંયા માતાજીના આશીર્વાદ લઈ અને અમે નીકળ્યા હતા. આજે આખા ભારતમાં આ પરિણામ જોવાય છે અને હજી પણ આજે આ કચ્છનો ધર્મરથ માતાના મઢથી શરૂઆત કરીએ છીએ. જે અહંકારી સરકાર છે બરોબર, એને અમે પડકાર કરીએ છીએ કે હવે કેમ 400 પાર થાય છે. એવી અમારે અહીંયાથી આજે હજારો માણસો અને 10-10 તાલુકામાં લગભગ અમારો 10 દિવસનો પ્રવાસ છે. ગામડે ગામડે જઈ અને ધર્મની જાગૃતિ કરશું અને અહંકારને નાશ કરવા માટે અમે અહીંયાથી રવાના થઈએ છીએ.